આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી આગામી 10 દિવસ સુધી દેશભરમાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચાર રાજાના પંડાલ વહેલી સવારથી જ ભાવિ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગણપતિ બાપાની ઝાંખીનો એક વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાલબાગમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા પ્રથમ ગણેશ મૂર્તિ વર્ષ 1934માં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રખ્યાત ગણપતિને નવસાયા ગણપતિ એટલે કે ઈચ્છાઓ પૂર્ણ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે માત્ર દર્શન કરવા માટે જ લગભગ 5 કિલોમીટર લાંબી કતાર લાગે છે. 10મા દિવસે ગીરગામ ચોપાટી ખાતે લાલબાગની ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ये दरबार लालबाग के राजा के, हम सीधा आपको बप्पा के दर्शन कराते हैं. अगर आप देखें तो लालबाग के राजा का आसन पूरी तरह से यहाँ पर विराजमान हो गए. अपने आसन पे 12 फुट की ये विशाल मूर्ति है जो पिछले 90 सालों से इसी अंदाज में, इसी रूप में, इसी आकार में यहाँ स्थापित की जाती है. आज से गणेश उत्सव पूरे मुंबई में मनाया जा रहा है और इसका रंग अलग ही होता है लालबाग के राजा के दरबार की. आप मूर्ति अगर देखें तो मूर्ति को हर बार एक नया थीम दिया जाता था. इस बार छत्रपति शिवाजी महाराज का जिस तरह से राज्योत्सव हुआ था उसी अंदाज में इस मूर्ति को उसका आकार दिया गया है. उसी राज्योत्सव की तरह जो है उनके कपड़े और उनके ज्वेलर भी हैं. कुल मिलाकर देखा जाए तो ये मंच पूरा सज चुका है और आज से बप्पा का दरबार भक्तों के लिए खोल दिया गया. आप देखें तो भारी संख्या में भीड़ दरबार में इकट्ठा शुरू हो चुकी है. मैं आपको बताऊं तो आज ही हजारों की संख्या में भीड़ यहां पर आकर के बप्पा के दर्शन ले चुके हैं और यहां पर अपने जो मनों की कामना है यहां बप्पा के दरबार में माथा टेक रख कर यहां से भक्तगण जाते नजर आ रहे हैं. कुल मिलाकर देखा जाए तो ये वो दरबार है जिसके लिए हर कोई चाहता है कि यहां पहुंचकर माथा टेके, बप्पा के दरबार में अपनी मनोकामना रखे. देश भर में गणेश चतुर्थी की धूम जामी छे. ઠેર ઠેર બાપ્પાની અવનવી મૂર્તિઓનું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે એક અનોખું પ્રદર્શન ચર્ચામાં આવ્યું છે. તમિલનાડુના ચેંગલપટ્ટુના ચિત્તલપક્કમ વિસ્તારમાં 20,000 ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન શરૂ થયું છે. વિનયાગર નામના આ પ્રદર્શનનું 17મું વર્ષ છે જ્યાં 20,000થી વધુ ગણેશ પ્રતિમાઓ છે જેમાં ગણપતિને વિવિધ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા. ચાલુ વર્ષે ચંદ્રયાન સાથેના ગણપતિનું મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રદર્શન બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ લોકોને ગમે તે પ્રકારે તૈયાર કરાયું છે જેમાં ગણપતિ કેરમબોર્ડ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા ગણપતિ દર્શાવવામાં આવેલા છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ પ્રદર્શન જોતા આશરે 6 કલાક જેટલો સમય લાગે છે અને તે 4 માળમાં ફેલાયેલું છે. ચેન્નઈના આર્કિટેક્ટ દ્વારા ક્યુરેટ કરાયેલ આ પ્રદર્શન આગામી 29મી સપ્ટેમ્બર સુધી ચાલશે. બાપા ઘરે જલ્દી પધારે તેને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજી ખાસા ટ્રેન્ડમાં છે જેની પાછળનું કારણ છે કે પ્રદૂષણ ઓછું થાય, પાણી પ્રદૂષિત ન થાય અને ઘરે સારી રીતે વિસર્જન પણ થઈ શકે, જેના માટે લોકો ખાસ ઇકો ફ્રેન્ડલી ગણેશજી છે તે વધુ પ્રિફર કરી રહ્યા છે. તો આજે આપણે તેને લઈને ચર્ચા કરીને જાણીએ કે લોકો કઈ રીતે ઇકો ફ્રેન્ડલી ગણેશજી લઈ રહ્યા છે, તેની તૈયારી કઈ રીતે કરવામાં આવે છે, મૂર્તિ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. સમીરભાઈ, સૌથી પહેલાં તો એ જણાવશો કે ઇકો ફ્રેન્ડલી ખાસા જે ગણેશજીની મૂર્તિઓ છે અહીંયા જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર પણ છે, શું તૈયારી કરો છો મૂર્તિ માટે, ક્યાં બનાવવામાં આવે છે અને લોકો શું પસંદ કરી રહ્યા છે? એટલે મારે મૂર્તિઓ છે બધી મહારાષ્ટ્રમાં કારીગરો છે એ બનાવે છે અને બનાવવામાં લગભગ 15-20 દિવસ થતા હોય છે. પછી જ્યારે બને અને પછી એમાં કલરિંગ થાય અને પછી સ્પ્રે પેઇન્ટિંગ કરીને એમને આખરી ઉપાવ આવે છે અને પછી ત્યાંથી મારે અહીં આવે છે અને પછી અહીં લોકો એમને પસંદ કરે અને પછી બુક કરવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજી જે છે લોકો કેમ વધારે પ્રિફર કરી રહ્યા છે, શું અવેરનેસ પણ આપ અત્યારે લોકોમાં જોઈ રહ્યા છો? એટલે ઇકો ફ્રેન્ડલી ગણેશજી એને માટે છે કે તમે ઘરમાં વિસર્જન કરી શકો છો. ઘરમાં એમને તમે પાણી જે તમે કુંડા હોય છે એમાં તમે કરી શકો છો અને બહાર પ્રદૂષણ અને પોલ્યુશન ઓછું થાય એને માટે કહ્યું છે. ગણેશજીની જે મૂર્તિઓ છે એના આપણે જો પ્રાઇસની વાત કરીએ તો ક્યાંથી શરૂ થાય છે ને મિનિમમથી લઈને મેક્સિમમ કેટલા સુધીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી છે તે લોકોને મળી રહે? એમાં તો અલગ અલગ સાઇઝની સાઇઝ હોય, અલગ અલગ પ્રાઇઝિસ હોય છે. એટલે 1,000 થી 1,200 થી થાય, 4,000 થી 400, 500 સુધી પહોંચે છે એવું છે.